જય માતાજી મિત્રો હું સુરતથી નેહા પંચાલ આજે હું તમને ધનતેરસની પૂજા વિધિ વિશે જણાવીશ તો તે તમે બધા ધ્યાનપૂર્વક સાંભળશો ધનતેરસની પૂજા વિધિ માટે આપણે સામગ્રીમાં સૌથી પહેલાં તો જોઈશે બાજોઠ પછી જોઈશે લાલ કપડું પાણી ભરેલો કળશ ચોખા લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો તેવી જ રીતના ગણપતિ દાદાની મૂર્તિ અથવા ફોટો કંકુ જોઈશે કીનો દીવો ફૂલ પંચામૃત પ્રસાદી પ્રસાદીમાં તમે સાકર અથવા મીઠાઈ વગેરે ફ્રૂટ કંઈ પણ લઈ શકો છો જો તમારી પાસે દાગીના હોય તો તમે તે પણ મૂકી શકો છો અને દાગીના ના હોય તો શીખો તો તમારે ચાંદીનો અવશ્ય મૂકો તો મિત્રો આપણી સામગ્રી બધી જોઈ લીધી છે હવે આપણે વિધિ કઈ રીતના કરવી તે પણ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે એક બાજોઠ લેવાનો છે બાજોઠ ના હોય તો તમે તેની જગ્યાએ પાટલો પણ લઈ શકો છો બાજોટની સ્થાપના કર્યા બાદ તેના ઉપર લાલ કલરનું કોરું કપડું પાથરવાનું હોય છે તે કપડું પાથર્યાની બાદ માતા લક્ષ્મીનો અને ગણપતિનો આપણે ફોટો અથવા મૂર્તિની સ્થાપન કરવાનું હોય છે આ સ્થાપન થયા બાદ તે મૂર્તિની બાજુમાં ચોખાની ઢગલી કરવાની હોય છે ઢગલી કર્યા બાદ પાણી ભરેલો કળશ તેના પર મૂકવાનો હોય છે કળશ મૂકાઈ ગયા બાદ કંકુનો ચાંદલો લક્ષ્મીજીને ગણેશજીને અને કળશની કરવાનો હોય છે સિક્કાને તમારે ચાંદલો કરવાનો છે કંકુનો જો દાગીના હોય તો દાગીનાને પણ કંકુનો ચાંદલો કરવો પછી આપણે કળશ લક્ષ્મીજીને ગણેશજીને ચાંદીનો જે સિક્કો છે લક્ષ્મીજીનો તે દાગીના મૂક્યા હોય પૂજામાં તો તેને ઉપર આપણે ફૂલ ચડાવીને વધાવાનું હોય છે ત્યારબાદ જે પ્રસાદી તૈયાર કરેલી હોય છે ભગવાનને ધરાવવાની હોય છે ભગવાનને પંચામૃત અને તમે જે પ્રસાદી ધરી હોય તે ધરાવ્યા બાદ આપણે ઘીનો દીવો કરવાનો હોય છે ઘીનો દીવો કરીને આપણે લક્ષ્મી માની આરતી ગાવાની હોય છે આરતી ગાયા બાદ ચારે ચાર દિશામાં આરતી આપવાની હોય છે આરતી અપાઈ ગયા બાદ માતાજીને જે થાળ ધરેલો છે ગણેશજીને પંચામૃત અને પ્રસાદી તેનો બધાને વેચી દેવું તો મિત્રો આ રીતે આપણે ધનતેરસની પૂજા કરવાની હોય છે આ જ રીતના પૂજા વિધિ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદૈવને માટે આપણા પરિવારો ઉપર બની રહે છે અમારી યુટ્યુબ ચેનલ ગાયત્રી ડિજિટલ માણસાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું બુલતા નહીં